શું કહો છો ધીરુભાઈ? ધીરુમાં લગભગ 4 વર્ષ પહેલાં ફોર્સિબલી કોર્ટમાં જવું પડ્યું ધીરુને, ને દર વખતે કોર્ટમાં કસાય થાય, જજ બદમાશ દેખાય, બિલીફ બદમાશ દેખાય, બેલીફ એની બાજુમાં બેઠો હોય, પછી એમ થાય કે આ લોકો જાણી જોઈને તારીખો પાડે છે, ને વકીલમાં તો બહુ જ વકીલ સાથે બહુ જ દ્વેષ થતો. પછી નિરમા જ્ઞાન મળ્યું ને પછી ધીરુભાઈએ સેટિંગ કરી દીધું, વકીલના શુદ્ધાત્મા જોવાની શરૂઆત કરી દીધી, જજના શુદ્ધાત્મા જોવાની શરૂઆત કરી દીધી, અને 11 વાગે કોર્ટમાં જાય ને વારો 3 વાગે આવ્યો તો ધીરુભાઈ શું કરે, એક સામયિક ગોઠવી દે, સામયિક ગોઠવીને બાકડા પર બેસી જાય. પછી એનું નામ આવે ત્યારે વકીલ તો ખભો હલાવે ને કે ધીરુભાઈ હવે ઊભા થાવ. એટલે ત્યારથી નિરુમા હવે કોર્ટમાં હજી દર મહિને જવું પડે છે, કારણ કે એ ભાઈ પકડ છોડવા નથી માગતા. પણ હવે કાંઈ નિરુમા હવે કોઈ જાતનું રાગદ્વેષ નથી થતો, ને કોર્ટમાં એકદમ હળવા મને જવાય છે. નહીં તો કોર્ટના આગલે દિવસે અપસેટનેસ, બીજે દિવસે અપસેટનેસ આટલું રહેતું હતું જ્ઞાન પહેલાં. હવે આ દાદાની જે ચાવીઓ છે, આ દાદાનું આ જે ચેપ્ટર છે, આ 13મી આપતાવાણી જે, તો એ પહેલાં વાંચે ને પછી કોર્ટમાં ગયો તો ત્યારે તો નિરુમા એટલી હળવાશ થઈ ગઈ કે હવે કોર્ટમાં જરાય કોઈ જાતનું કોઈની સાથે રાગદ્વેષ જેવું થતું જ નથી. અને દાદાએ કીધું તારે લડવું, તારા કર્મમાં લડવાનું લખ્યું હશે તો તારે લડવું જ પડશે. એવી રીતે સહજ લડાય છે નિરુમા. સરસ. જય સચ્ચિદાનંદ.